અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટોમરે રામનવમીની ભવ્ય શોભાયાત્રાના દર્શન કરેલા હતા. અમરેલી લોકસભાના કોંગ્રેસના શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ટુમ્મરે રામનવમીની ભવ્ય શોભાયાત્રાના દર્શનનો લાભ લીધેલો હતો અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી. જેનીબેન ટુમ્મરે કહ્યું કે ભગવાન શ્રી રામ પાસેથી દરેક લોકોએ ધૈર્ય અને કરુણાનો બોધ લેવો જોઈએ. જેનીબેન ટુમ્મરે સૌ કોઈને ભગવાન રામલલ્લાના પ્રાગટ્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવેલી હતી. આ તકે તેમણે વહેલી સવારે અમરેલી રામજી મંદિર ખાતે દર્શન કરી અને જણાવેલું હતું કે ભગવાન શ્રી રામ અને માતા સીતા પાસે જે ધૈર્ય હતું અને મજબૂત મનોબળ હતું તેની જરૂરિયાત આજના દરેક મનુષ્યને છે. સાથે જણાવ્યું, ભગવાન શ્રી રામ કરુણામય હતા અને તેઓ કેવટરાજ નિષાદ સાથે મૈત્રીભાવ હતો અને સાથે માતા શબરીમાં પણ તેમનો પુત્રભાવ હતો, જેથી તેમણે સમાજને જીવન કરુણામય અને કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ વગર જીવન જીવવાનો બોધ આપેલો હતો. બાદમાં જેનીબેન ટુમ્મર અમરેલી રામનવમીની ભવ્ય શોભાયાત્રાના દર્શનનો લાભ લઈ જણાવ્યું કે ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ એટલે સ્વયં ભગવાન શ્રી રામ લોકોને દર્શન આપવા શોભાયાત્રા સ્વરૂપે નીકળે છે અને તેનો લહાવો આજે મને પણ મળ્યો છે. તેનાથી રૂડું બીજું શું હોઈ શકે. આ તકે તેમણે સાવરકુંડલા ખાતે ભગવાન શ્રી રામનવમી નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત પણ રહ્યા અને ભગવાન શ્રી રામ પાસે આવનારા સમયમાં લોકોમાં સુખાકારી વધે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ તો કે ખોડલધામના પ્લોટના પણ દર્શન કરેલા હતા. જ્યારે લીલિયા શોભાયાત્રામાં ઉપસ્થિત રહી જેનીબેન ટુમ્મરે માં ઉમિયાના દર્શન કરી લીલિયા તાલુકાના વિકાસ કામો કરી શકો તેવી શક્તિ આપવાની માતાજી પાસે પ્રાર્થના કરેલી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, શહેર કોંગ્રેસ પ્રમુખ અશુભાઈ સૂચક, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, ટીકુભાઈ વરુ, મૌનિશ ગોંડલિયા, જેપી સોજિત્રા, નરેશભાઈ અધ્યારુ સહિત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.